અંકલેશ્વર તાલુકાના ગામો નર્મદા નદીના કાંઠે આવેલા હોવા છતાં આજે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. આમ તો આ ખેડૂતોને નર્મદાનું નહીં પણ ઉકાઈ જમણા કાંઠા નહેર મારફતે સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે, જે છેલ્લા 30-35 દિવસથી સૂકી ભટ્ટ દેખાઈ રહી છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા, નાંગલ સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ સરકાર ખેડૂતોને લોભામણી જાહેરાતો કરી બોળાવી રહી છે, પરંતુ ખેતી માટે પ્રાથમિક જરૂરિયાત એવું પાણી જ નહીં આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. નાંગલ ગામના સ્થાનિક ખેડૂત અગ્રણી બાલુભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે હાલ ખેડૂતો પાણીના અભાવે શાકભાજીના પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે, જે ખેડૂતો માટે રોજિંદી રોજી પૂરી પાડનારું પાક કહી શકાય. તો શેરડી અને ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો પોતાના ખેતરની આસપાસ બોરની સુવિધા ધરાવતા ખેડૂતો પાસેથી મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા છે. માત્ર એટલું જ નહીં પણ કડકિયા કોલેજ પાસેથી પસાર થતી આમલાખાડીમાંથી દૂષિત પાણી થકી પણ પોતાના પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક તરફ ખેડૂતો માટે વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેતરમાં કોઈ ઉપજ જ પાકે જ નહીં તો ખેડૂતો સાના ટેકાના ભાવ લેશે. ચોમાસું સિઝન પણ વરસાદના અભાવે નિષ્ફળ રહી. હવે જો કેનાલ મારફતે સત્વરે પાણી નહીં મળે તો ખેડૂતોની આ રવિ સિઝન પણ નિષ્ફળ જાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા 30-31 દિવસથી પાણી નેરમાં આવતું નથી ને લોકોએ શેરડી, ઘઉં, શાકભાજી બનાવેલા છે એટલે શાકભાજીઓ ઉટાણામાં ઘટી ગયો, શેરડીનો ઉટાણો ઓછો આવે છે ને નેરવાળા એવું કોઈ ચોક્કસ ડેટ નથી આપતા કે ભાઈ આ તારીખે અમે પાણી આપશું ને ક્યારે આપીએ એવું કોઈ ફાઇનલ નથી કરતા. ને છેલ્લે લોકો પાક બચાવવા સારું નેરનું આ જીઆઈડીસીનું જે પાણી આવે છે, ખરાબ પાણી ઘઉંને પાણીને આપીને પાક બચાવે છે લોકો. તેમાં નાંગલથી માંડીને ઢંટુરિયા, તળિયા, શક્કરપર, માટિયર એ લોકોના ગામવાળા ઘઉં બચાવવાનું પાણીનો આ નેરનું જીઆઈડીસીનું જે ખરાબ પાણી જાય છે એનો ઉપયોગ કરશે પાણી પાક બચાવવા માટે. હવે ખેડૂતોની માંગણી શું છે? ખેડૂતોની માંગણી હજુ પાણી હજુ આવ્યું નથી એમ ને પાક સુકાય છે અત્યારે. હાલની પરિસ્થિતિ લાગે છે કે આવનારા દિવસોમાં ઉનાળો આવી રહ્યો છે તો પાણી તંગી પુષ્કળ પડવા, ઉનાળામાં પાણીની તંગી પડવાની જ છે ને લોકો ઉનાળામાં શું કરશે કંઈ ખબર નથી પડતી. ને બોરનું પાણી જવાલે 2-5 બોરો એટલે આજુબાજુવાળા લિફ્ટિંગ કરવાનું એ લોકોનું મોંઘું પડે છે પાણીનું.